હું રત્નામણી સ્કૂલ ફોર ચિલ્ડ્રન પાઠશાળામાં ભણું છું. હું ધોરણ 7માં ભણું છું. મારું નામ પ્રજાપતિ રિદ્ધિ છે. મારા ગાઈડ શિલ્પા મેમ છે. આજે હું તમને ગાંધીજીના જીવન ચરિત્ર વિશે થોડી માહિતી આપીશ. ગાંધીજીના એક સગા સાથે તેમને બીડી પીવાનો શોખ થયો, પણ તેમની પાસે પૈસા ન હતા, તેથી તેમણે બીડીના ઠૂંઠા ચોરવાનું શરૂ કર્યું. પણ ઠૂંઠા દર વખતે ન મળે તેથી પૈસા ચોરીને બીડી ખરીદતા. પણ તેમને થયું કે આ બધું ન કરવું જોઈએ, પિતાજી પાસે કબૂલ કરી લેવું જોઈએ, પણ તેમની હિંમત ન થાય. તેથી તેમણે બધું ચિઠ્ઠીમાં લખીને પિતાજીને આપી દીધું. તેમના પિતાજી ખૂબ દુઃખ થયું. પિતાજીના અશ્રુથી ચિઠ્ઠી ભીંજાઈ. એ અશ્રુ બાણે બાળમોહનને વિંધ્યો. અને આ ઘટના બાદ સત્ય બોલવું, ચોરી ના કરવી જેવા સંસ્કાર બાળમોહનના મનમાં દ્રઢ થયા. તેમનું મૃત્યુ 30 જાન્યુઆરી 1948 રોજ બિરલા હાઉસમાં સાંજના સમયે પ્રાર્થના સભામાં નથુરામ ગોડસે નામના વ્યક્તિએ 3 ગોળી મારીને કર્યું હતું. આ દિવસે આપણે એક મહાપુરુષને ખોયા હતા, જેની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં. એટલે જ ગાંધીજીના શબ્દોમાં કહું છું, હમ લાએ હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે.